नमस्ते बालको स्टैंडर्ड फॉर सब्जेक्ट इंग्लिश यूनिट 1 पैटर्न राइटिंग पैटर्न के डिजाइन अथवा बार चित्र राइटिंग के लघु अथवा दोरु तो आज अपने तुम्हें स्वाध्याय पोथीना पेज नंबर 7 पर जो अहीं सरस मजानो चित्र आपेलू छे તમને ત્યાં ટપકા જોઈને આ રીતે ચિત્ર બનાવ્યું છે અહીં ટપકા તમને આપેલા છે ચિત્રમાં અહીંયા પણ ટપકા આપેલા છે એ ટપકા જોઈ તમારે આ રીતે સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે તો અહીં ટપકા જોડશો એટલે તમારે સરસ મજાનું અહીં સસલું બનશે અને અહીં ગાજર બનશે અહીં બોલ બનશે टॉयस टू आ एक अंदर टॉयस टू को पूछे ए बन से तो आ रीते तुम्हारे चित्र बन से तो बालको जो पाठ्य पुस्तक नी अंदर पण तमे જોઈ શકો છો કે અહીં ટપકા જોડી અને તમારે આ ચિત્ર પૂર્ણ કરવાનું છે અને આ રીતે પેટર્ન બનાવી અને પૂર્ણ કરવાની છે અહીં ટપકા જોડશો એટલે બોલ બનશે અને અહીં ટોયસ એટલે આ રમકડાનું ખોખું છે એ ખોખું બનશે તો બાળકો જો અહીં હવે આ સસલું છે અને આ ગાજર છે તો સસલું છે એ આ રીતે પેટર્ન એટલે કે એનો રસ્તો બનાવી આ રીતે ટપકા જોડ્યા એટલે આપણે આ રીતની પેટર્ન બની તો અગાઉ આપણે ઊભી લાઈન એટલે કે સ્ટેન્ડિંગ લાઈન આડી લાઈન એટલે કે સ્લીપિંગ લાઈન પછી સ્લીપિંગ લાઈન કર્વ અને આજે આપણે ઊંધો કર્વ તો એ રીતે આ રીતની પેટર્ન આપણે શીખ્યા હતા તો આજે આપણે આ રીતનો કર્વ શીખીશું તો જો બાળકો આ રીતે આજે સસલું છે એ રીતે આ પેટર્ન પૂરી કરી અને એ ગાજર મેળવે છે સસલાને ગાજર બહુ ભાવે તમને ખબર હશે હવે સસલાને અંગ્રેજીમાં શું કહેવાય રેબિટ રેબિટ એટલે સસલું ગાજરને કેરટ કેરટ એ ગાજર એ ગાજર લેવા જાય છે જ્યારે આ પર છે આ રમકડું છે આ ડિઝાઇન આપણે ટપકા જોડ્યા એટલે કર્વ એટલે કે ઊંધો આથી છે અને ઊંધો આમ કર્યો એટલે ઊંધો સીની ડિઝાઇન બની ગઈ તો એ રીતે અહીં બીજું રમકડું સાથે બોલ છે બોલને બીજા રમકડા સાથે આપણે જોડ્યું એ રીતે આ પેટર્ન પૂરી કરી તો હવે એના નીચે જુઓ બાળકો અહીં પણ તમારે શું કરવાનું છે આ પેટર્ન ટપકા જોડી અને પૂર્ણ કરી અને એમાં તમારે સરસ મજાના રંગ ભરવાના છે તમને મનપસંદ જે રંગ હોય ભરવાના છે પણ ફક્ત કલર પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે કોઈએ સ્કેચ પેન લેવાની નથી અને આપણો કલર પૂરવાના છે હવે એના નીચે જુઓ સૂચના કહી છે આપેલી રેખાઓ ગૂંગો અને પછી તમારી જાતે રેખાઓ દોરો તો જે પહેલી લાઈનની અંદર તમને અહીં આ રીતની પેટર્ન આપેલી છે હવે એ જ પેટર્નની અહીં ટપકા જોડી અને આપણે પૂર્ણ કરવાની છે જુઓ આ રીતે ટપકા જોડી અને આ પેટર્નને આપણે પૂર્ણ કરવાની છે આ રીતે તમારે પણ સ્વાધ્યાય પોથીની અંદર આ પેટર્ન પૂર્ણ કરવાની છે હવે નીચે તમારે જાતે પેટર્ન દોરવાની છે જુઓ આ રીતે તમારે જાતે આ પેટર્ન દોરવાની છે
જુઓ તો આ રીતે તમારે અહીં જે સ્વાધ્યાયમાં ખાના આપેલા છે ત્યાં તમારે જાતે આ રીતે પેટર્ન દોરી અને પૂર્ણ કરવાનું છે અને ઉપર કરી ફોટા પાડીને મોકલવાના છે અને નોટબુકની અંદર પણ તમારે એક પેજની અંદર આ જ પેટર્ન દોરી ઉપર કરી ફોટા પાડીને મોકલવાના છે.